शहर होय के गाम, तमाम महिलाओं आज तमाम क्षेत्रों की अंदर काठू काढ़ी रही है। त्यारे प्रिंटिंग प्रेसिंग क्षेत्र जे छे ए पुरुष प्राधान्य कहेवाय छे। त्यारे विसनगर की एक सहकारी संस्था के जे 250 महिलाओं थी शुरू थी थी, त्यां आज 4800 महिलाओं प्रिंटिंग प्रेस साथ जोड़ाई ने प्रिंटिंग प्रेस पर भारे हाथ अजमायो छे। त्यारे आ संस्था की मुख्य महिला संस्था संचालक छे, एमनी साथे वात करीए। शकुंतलाबेन, आ संस्था आपे क्यारे शुरू करी अने आ संस्था? अमे एक बधी बहनों ने एक टीम बधी भेगी थई, મહિલા વર્કરો, અને પછી એક વિચાર આવ્યો કે ભાઈ આપણે હવે શું કરવું, તો એક પુરુષ પ્રધાન દેશ અત્યારે એક આ પ્રિન્ટિંગ પ્રેસનો એક વ્યવસાય એવો હતો કે પુરુષો જ ચલાવી શકે, પણ અમને વિચાર આવ્યો કે આપણે કેમ ના કરી શકીએ આ કામ। તો પછી બધા ભેગા થઈને પ્રિન્ટિંગ પ્રેસ બનાવો એ સહકારી કાયદા મુજબ મંડળીનું રજીસ્ટ્રેશન કર્યું અમે, અને 26/11/90 આ સંસ્થાને ચાલુ કરવામાં આવી। ત્યારે શરૂઆતની અંદર 250 સભાસદ બહેનો હતી, એનું સભાસદ 100 રૂપિયા ભરવાના હોય, એ ભરીને એટલી બનેલી। પછી થોડો થોડો વ્યવસાય અમે ચાલુ કર્યો કામગીરી, જે તે વખતે મશીનરી એમનું 50% મશીનરી વસાઈ, એમાં પણ 50% સબસિડી મળેલી। ત્યારે પછી બહેનોને એવું થયું કે આ તો કંઈક કામ કરવા જેવું, તો 5 બહેનો તૈયાર થઈ, પછી એવા રતે રતે 25 બહેનો આવી, 50 બહેનો આવી, આજે 1734 સ્ટેશનરી ને 1700 પ્રેસની અંદર 3800 મહિલાઓ સભાસદ છે, એમાંથી 300 બહેનોને અમે તાલીમ આપીને તૈયાર કરીએ। તો આ તાલીમાર્થી બહેનો અહીંયા કામ માટે આવે છે, અને આજની તારીખમાં 50 બહેનો રોજે રોજ રોજગારી માટે આવે છે। અહીંયા ફક્ત મહિલાઓ જ, એનું સંચાલન પણ મહિલાઓ, કામગીરી પણ મહિલાઓ જ કરે, એટલે કે બહેનો પણ શું નથી કરતી, એક એવું અમે ઉમદા ઉદાહરણ આ સંસ્થાએ વિસનગરમાં પૂરું પાડ્યું છે, એટલે મહિલાઓ પણ આ બધી ક્ષેત્રે આ કામગીરીમાં આગળ આવી। હું આ સંસ્થામાં 10-12 વર્ષથી આ નોકરી કરું છું, હું બધું જ કામ કરી શકું છું, મશીન કટ, પેન્ટિંગ, બધું જ મને અહીંયા આવ્યા પછી બધું જ ફાવે છે। એવું નથી કે એકલા પુરુષો જ કરી શકે છે, બધી મહિલાઓ એવી છે કે બધું જ કામ કરી શકે છે, પણ જેને બહાર નીકળવું હોય ને એ બધું કરે, જેને ને કરવું એ કશું ના કરે। આ મને હું અહીંયા આવી ને એટલે હું 10-12 વર્ષથી બધું જ, બેન મને બધું સવલત આપીને બધું શીખવ્યું, પિંકીબેન, જસનાબેન બધોય ની કામ આવડતું હતું ને એ બી બધું શીખવ્યું, અત્યારે હાલ હું કટિંગ કરું, બધું જ કરું છું। તમારો કોઈ અનુભવ? મારો બધો જ અનુભવ, અમને પહેલાં મને કશું જ નહોતું આવડતું, અહીંયા આવ્યા પછી કશું ફાવતું જ નહોતું, પણ એ લોકો મને બધું છે, અત્યારે હાલ હું બહાદુરીથી બધું કામ કરી શકું છું। જ્યારે પુરુષો જ્યારે આ લાઈનમાં છે, પુરુષ ના કરી શકે ને એવું બધું બહેનો કરી શકે, મહિલાઓ બધું જ, પુરુષ ના કરે ને એનાથી આગળ બહેનો જાય છે। આ સંસ્થામાં હું છેલ્લા 15 વર્ષથી કામ કરું છું, આ પ્રિન્ટિંગ પ્રેસ જે છે એ પુરુષ પ્રધાનનો રોજગારી કામ છે, એની જગ્યાએ અમારી બહેનો કામ કરે છે, આ બહેનો અમારી રોજ 15-20 બહેનો કામ કરવા આવે છે, તો રોજના 200-300 રૂપિયા કમાઈને જાય છે। આ કામ અમારી સંસ્થા દ્વારા કરવામાં આવે છે, અમારી સંસ્થા એકલા મહેસાણા જિલ્લો જ નહીં પણ ઓલ ગુજરાતમાં અમારી આ સંસ્થા પ્રિન્ટિંગ પ્રેસ પહેલું એક જ છે, જ્યાં કોઈ પ્રિન્ટિંગ પ્રેસ મહિલાઓથી ચાલતો નથી। આજથી 5 વર્ષ પહેલાં મારા હસબન્ડ ડ્રોપ થઈ ગયા, ત્યારે હું અને મારો બાબુ બંને નિરાધાર થઈ ગયેલા હતા, ત્યારે અમને કાંઈ સૂચતું નહોતું, અમે ક્યાં જઈએ, શું કરીએ, બાબો ઘણો નાનો હતો, 5-1 વર્ષનો હતો, પછી અહીંયા આવ્યા ત્યારે બેનને અમારો હાથ ઝાલ્યો, અને અહીંયા આવીને મને આ બધી બહેનોએ મને અહીંયા બધું કામ શીખડાવ્યું, જેવા કે પિંકીબેન, ઉર્વશીબેન, એ લોકોએ મને ધીમે ધીમે કામ શીખડાવી દીધું, અત્યારે હું અને મારો બાબો બંને એ કામ કરીએ છીએ, અને બેન અમને રોજીરોટી આપે છે, અને અમે શાંતિથી ગુજરાન ચલાવીએ છીએ। મારે એક નાનો એક બાબો છે, મારા એના પતિને મૃત્યુ પામે તે એમને 5 વર્ષ થઈ ગયા, મારે એવી એક આર્થિક સ્થિતિ હતી તે હું કંઈક કામ ન કરી શકું, અત્યારે એક મહિલાઓને પુરુષ સાથે કામ કરવાનું બહુ અઘરો છે, એટલે એક એવી મહિલાઓ જે શકુંતલાબેન છે તે એમને મહિલા પ્રેસ ચલાવે છે, એની સાથે હું જોડાઈ ગઈ,
અને અત્યારે હું એમની સાથે જોડાઈ હતી ત્યારે જ મારું ઘર સંસાર ચલાવી શકી, મારા બાબાને હું ભણથોડું ભણાવી શક્યો, અત્યારે એને પરણાવી શકી અને મને બહુ સહારો આપ્યો એમને આર્થિક સ્થિતિમાં. અને એવી હું એક નહીં પણ એવી બધી જ મહિલાઓને કહું છું કે જે મહિલાઓને પ્રેસમાં આવો, તમે મહિલા મુદ્રાલયમાં આવો અને તમે પણ આર્થિક સ્થિતિથી બહાર નીકળો અને તમે એવા એક મહિલા બનો કે જ્યાં મહેસાણા જિલ્લા તો પણ જે આખા ગુજરાતમાં ચાલી શકીએ અને કેવું કામ કરી શકીએ. અને હું તો કહું કે શકુંતલાબેન જેવા કોઈ પણ બીજાએ બેન આવું બની શકશો કે મહિલાઓને સહારો મળી શકે અને એમની રોજીરોટી ચલાવી શકીએ અને અમારા બાળકોનું અમે ગુજરાન ચલાવી શકીએ. 250 મહિલાઓથી શરૂ કરેલું આ પ્રિન્ટિંગ પ્રેસ શરૂઆતમાં માત્ર દર વર્ષે 2,50,000 રૂપિયાનું ટર્નઓવર કરતી હતી, જ્યારે 30 વર્ષ દરમિયાન મહિલાઓની કામગીરી ખરેખર ફૂલી ફાલી છે અને હાલમાં આ મહિલાઓ દ્વારા તૈયાર કરેલી સંસ્થામાં ટર્નઓવર, વાર્ષિક ટર્નઓવર 2 કરોડથી પણ વધારે હોવાનું સંસ્થાના સંચાલક જણાવી રહ્યા છે. વિસનગરથી કેમેરામેન કેદાર આચાર્યની સાથે કામિની આચાર્ય, ગુજરાત તક.